કારના અનેક વિડીયો આપણે સોશિયલ મીડિયા પર જોયા જ છે. ફરી એકવાર વડોદરાથી આ વિડીયો વાયરલ થયો છે, જેમાં દેખાય છે કે એક જ બાઇક પર એક બે ત્રણ નહીં પરંતુ પાંચ લોકો બેઠા છે. ગુજરાતમાં સૌથી લાંબા એવા વડોદરા શહેરના અટલ બ્રિજ પર બાઇક પર પાંચ યુવાનો સવાર થઈને જઈ રહ્યા હતા. રાજ્યભરમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. રોજ એવા સમાચાર આવે છે કે આ રોડ પર અકસ્માત થયો, આ રોડ પર અકસ્માત થયો, ત્યારે યુવાનો રોડ પર સ્ટંટ કરે છે, પોતાનો જીવ તો જોખમમાં મૂકે જ છે, સાથે બીજાના જીવ પણ જોખમમાં મૂકતા હોય એવું દેખાય છે. વડોદરા શહેરના 3.5 કિલોમીટર લાંબા અટલ બ્રિજ પર પાંચ યુવાનો એક બાઇક પર સવાર થઈ અને બિંદાસથી જતા હતા. એમાંથી એક યુવાન ફોન પર વાત કરી રહ્યો હતો, બીજો યુવાન કેમેરા સામે જોઈ રહ્યો હતો. તો પહેલા એ વિડીયો પર નજર કરીએ. અમે અનેકવાર એવું કહ્યું છે કે આપણે નાગરિકો નહીં પરંતુ ઘેટાઓ પેદા કરીએ છીએ, અને હજુ પણ એ જ કહીશું. કારણ કે આ યુવાનોને કાયદાનું કોઈ ભાન નથી, ટ્રાફિક નિયમોનું કોઈ ભાન નથી. આ યુવાનોનો જ માત્ર પ્રોબ્લેમ નથી, આપણે શું શીખ્યા છીએ, આપણે પણ તો આવું જ કરીએ છીએ. આપણે કેટલા નિયમોનું પાલન કરીએ છીએ, ટ્રાફિક નિયમોના નામે આપણે શૂન્ય છીએ. અમે દર્પણ કર્યું હતું, લોકોને નિયમો વિશે પૂછ્યું હતું, સાઇન વિશે પૂછ્યું હતું, પણ કોઈને કંઈ જ નહોતી ખબર. એટલે નાગરિકો નથી, એ બધા જ ઘેટાઓ છે. આપણે ટ્રાફિક નિયમોનું તો એવી રીતના ઉલ્લંઘન કરીએ છીએ જાણે કે એ નિયમો જ નથી. વડોદરા શહેરમાં આ પહેલીવાર બનતી કોઈ ઘટના નથી. આની પહેલાં પણ અનેકવાર બાઇક પર સ્ટંટ કરતા લોકો આપણે જોયા છે, આવી ઘટનાઓ જોઈ છે, બેફામ વાહન ચલાવતા, રેસ કરતા, ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવતા લોકો જોયા છે. અને આ હદે લોકો અને યુવાનો આ હદે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે કે પછી છેલ્લે અકસ્માત થાય ત્યારે સમજે છે. અને આ તો વડોદરાનો વિડીયો હતો, આનાથી પણ ભયંકર અમદાવાદનો પણ એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો ક્યાંનો છે એ પુષ્ટિ નથી થઈ, પરંતુ એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં નભીરાઓ રોડ પર ગાડી મૂકી અને નાચતા દેખાય છે. હાઈવે દેખાઈ રહ્યો છે, પાછળથી વાહનો આવતા પણ દેખાય છે, અને ત્યાં ઊભા રહીને લોકો નાચી રહ્યા છે. તો એ વિડીયો પર પણ નજર કરીએ. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો. સાથે જ અમારી એપ્લિકેશન છે, જમાવટ એપ્લિકેશન, તમે ડાઉનલોડ કરી શકો છો. અમારી એપ્લિકેશનમાં તમને વિડીયોઝ જોવા મળશે, સાથે જ વેબસાઇટ્સ સ્ટોરી વાંચવા મળશે. તો આજે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન.